हेलो फ्रेंड्स, अबे आ वीडियो में यूनिट 4 नो रीड 1 ये आगर जो ही है। सम डिसीज लाइक एक्यूट इन्फेक्शंस हैव ऑलमोस्ट एंटायरली फिजिकल कोजेस एंड कैन बी ट्रीटेड प्योरली ऑन अ ફિઝિકલ લેવલ। હવે કેટલાક જે રોગો છે ને એ રોગો કેવા છે તો કે રોગો તીવ્ર ચેપી રોગો હોય છે, એક્યુટ। એક્યુટ એટલે અત્યંત, બરાબર, અને ઇન્ફેક્શન એટલે ચેપ। તો કેટલાક એવા રોગો છે જે કેવા હોય છે, એકદમ ચેપી રોગ હોય છે એન્ડ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ, અને એ લગભગ શરીર દ્વારા જ ફેલાય, મતલબ એકબીજાના સંપર્ક દ્વારા જ મોટાભાગે આવા રોગો ફેલાય છે એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ। ને આવા રોગોનો ઉપચાર પણ શાના આધારે થાય છે, તો આ ગંભીર જે ઇન્ફેક્શનવાળા જે ચેપી રોગો છે એમનો સારવાર પણ મોટાભાગે શરીર શારીરિક કક્ષાએ જ થાય છે, ફિઝિકલ લેવલ ઉપર જ થાય છે। હાવેવર મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજિકલ કોઝ। જો કે કેટલાક મોટાભાગના રોગો હવે આજના આધુનિક યુગની અંદર આજે મોટાભાગના રોગો કેવા છે તો કે માનસિક રોગો છે। મોટાભાગની બીમારીઓનું કારણ આજે શું છે, માનસિક હોય છે એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજિકલ ઇફેક્ટ। અને જેટલી પણ લાંબી બીમારીઓ ચાલે, લાંબા સમય સુધી ચાલનારી જે બીમારીઓ છે એમાં માનસિક અસર થઈ જ જાય, બરાબર। ઘણા બધા એવા કેસીસ તમે સાંભળ્યા હશે કે ઘણા લોકો એવા હોય છે કે લાંબી માંદગીથી કંટાળીને સુસાઇડ કરી લેતા હોય છે, આત્મહત્યા કરી લેતા હોય છે। તો સુસાઇડ વ્યક્તિ ક્યારે કરે, એના મગજ પર અસર થઈ હોય ને, માનસિક અસર તો હોય ત્યારે એવો વ્યક્તિ કરે છે, સાવ કંટાળી ગયેલો વ્યક્તિ જ કરતો હોય સુસાઇડ। તો અતિશય લાંબી બીમારીના કારણે માનસિક અસર એને થાય છે અને આવું કંઈક પગલું ભરે છે। અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સેન્સીસ। આ ઉપરાંત જે શારીરિક રોગો છે એ શારીરિક રોગો શું કરે છે તો કે આપણી લાગણીઓને અશાંત કરે છે, આપણા ઇમોશન્સને ખલેલ પહોંચાડે, બરાબર, એન્ડ વીકન્સ ધ સેન્સીસ, અને આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે આપણી એ ઇન્દ્રિયોને પણ કેવી બનાવે છે, નબળી પાડે છે, આપણી બુદ્ધિગ્રાહ્યતાને પણ એ નબળી પાડે છે, વિચ મે રિઝલ્ટ, અને એનું પરિણામ શું આવે છે, ઇન ટુ અસ ફિઝિકલ ટ્રબલ્સ, આના કારણે આપણને શારીરિક સમસ્યાઓ તકલીફો ઊભી થાય છે। ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ। હવે આવા શારીરિક રોગો મગજ પર અસર થઈ હોય ને, યાદ રાખજો, કોઈ પણ લાંબી બીમારીના કારણે માનસિક અસર થાય, હવે માનસિક અસર એકવાર થઈ જાય એટલે એનાથી પાછી કેટલીક શારીરિક બીજી તકલીફો પણ ઉત્પન્ન થાય છે, જેમ કે ડાયટરી પ્રોબ્લેમ્સ એટલે પાચનને લગતી સમસ્યાઓ ઊભી થાય, સ્ટ્રેન ધ હાર્ટ, આ ઉપરાંત હૃદય પણ તાણ પડે, આપણા હૃદય ઉપર તાણ પડે છે, તણાવ આવે છે, એન્ડ નર્વ્સ, અને આપણી જે ચેતાઓ છે, નર્વ્સ એટલે ચેતાઓ, આપણું જે ચેતાતંત્ર છે એની ઉપર પણ તાણ ઉત્પન્ન થાય છે, એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને આના કારણે શું થાય છે તો કે આપણું શરીર કમજોર બને છે, ઇમ્યુનિટી પાવર ઘટી જાય આપણો આના કારણે, બરાબર, અને એક સાથે ઘણા બધા રોગો આપણા શરીરમાં અસર કરે છે, બરાબર। ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ, અને આજના આધુનિક યુગની અંદર, અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ। આજે આપણી મોટાભાગની આજના આધુનિક વિકસિત દુનિયામાં તમે જુઓ ને તો મોટાભાગની સમસ્યાઓ કઈ કેવી છે તો કે માનસિક સમસ્યાઓ છે, બરાબર। કારણ માણસને માનસિક સમસ્યાઓ કેમ થાય છે, એક તો માણસને જે મળે છે ને એનાથી એને સંતોષ થતો નથી। હવે મને એક આવક, નિશ્ચિત આવક મને મળતી હોય, બરાબર, તો મને એ આવકથી સંતોષ નથી, કેમ, આવક વધવાની સાથે સાથે શોખ વધી જાય છે, બરાબર, જરૂરિયાતો વધતી જાય છે, હવે એ શોખને જરૂરિયાતોને પૂરી કરવા માટે વધારે રૂપિયા જોઈએ પાછા, તો એ કમાવાનું પાછું ટેન્શન હોય, બરાબર, ને કામ જેટલું મોટું એટલું ટેન્શન પણ વધારે, એટલું રિસ્ક પણ વધારે હોય છે, બરાબર। તો આજે આજના આધુનિક વિકસિત દુનિયાની અંદર છે ને મોટાભાગની સમસ્યાઓ કેવી છે, માનસિક સમસ્યાઓ છે,
वी हेव सफिशियंट फूड. तमे जुओ आपणे आपणा घरोमां पूरता प्रमाणमां पोषणयुक्त खोराक बी मळे छे. ત્યારે તમે આ વાતથી એગ્રી છો જ કે તમારા ઘરે જે ખાવાનું બને છે, જે ખોરાક બને છે, એ સંપૂર્ણપણે સ્વચ્છતાપૂર્વક તમારા મમ્મી સાત્વિક ખોરાક બનાવે છે, તો પૂરતું ખોરાક તમને મળે છે. ક્લોથિંગ, સ્વચ્છ ધોયેલા કપડાં તમને પહેરવા માટે મળે છે. રોગ શાના કારણે થાય? આ બધામાં ધારો કે ખોરાક, ખુલ્લો ખોરાક, દૂષિત ખોરાક, વાસી ખોરાક, તો એ તો ઘરમાં છે નહીં, મમ્મી તાજો બનાવે છે ખોરાક, બરાબર. કપડાં, તો કપડાં આપણે ધોયેલા પહેરીએ છીએ, મેલા પરસેવાળા, સંસર્જન્ય, લોકોના કોઈના બીમારી બીમાર વ્યક્તિની નજીક ગયા હોય તો એવા કપડાં તો કંઈ રોજ એક જ જોડી કપડાં કે આપણે આખું અઠવાડિયું પહેરતા નથી, રોજ ધોયેલા સ્વચ્છ કપડાં આપણે પહેરીએ છીએ. એન્ડ શેલ્ટર, અને તમે જે ઘરમાં રહો છો, તમને તમારું જે આશ્રય સ્થાન છે તો એ પણ કેવું છે, હવા ઉજાસવાળું છે, સ્વચ્છ છે, તમારું ઘર પણ સ્વચ્છ છે, બરાબર. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. હવે આટલી વસ્તુઓ જો તમને પૂરતા પ્રમાણમાં મળતી હોય, પૂરતો ખોરાક, પૂરતા પ્રમાણમાં કપડાં શરીર ઢાંકવા માટે, સ્વચ્છ કપડાં, અને પૂરતું આવાસ, તમારું ઘર હવા ઉજાસવાળું સ્વચ્છ ઘર હોય, બરાબર, તો આટલી વસ્તુ જો તમને પર્યાપ્ત માત્રામાં મળતી હોય તો તમને કોઈ પ્રકારનો શારીરિક રોગ થાય નહીં, થવો જોઈએ નહીં, બરાબર, જો આ પૂરતા પ્રમાણમાં મળતું હોય તો. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લમ, અને ધારો કે કોઈ સમસ્યાઓ થાય તો એ કંઈ બહુ મોટી ગંભીર રોગો આપણને થઈ જતા નથી, શરદી ખાંસી તાવ, બરાબર. હવે કેટલીક એવી બીમારીઓમાં આને હવે ગંભીર લક્ષણો ગણે, બાકી વર્ષોથી શરદી ખાંસી તાવથી આપણે પીડાતા જ હતા, બરાબર. શરદી બધાને થતી હતી, છતાં આપણે ક્લાસમાં બેસતા જ હતા, કોઈને એનો ચેપ લાગતો નહીં હતો. તો આવી નાની નાની બીમારીઓ થયા કરે, પણ કોઈને મોટી બીમારીઓ, ગંભીર બીમારીઓ, મોટી એટલે ગંભીર બીમારીઓ, માંદગીઓ કોઈને થતી નથી. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. જોજો, નાની નાની બીમારી થાય છે, કોઈ મોટા રોગ એવું કોઈ નથી કે કોઈ માણસ રોજ એને આર્થરાઇટની પ્રોબ્લેમ છે, એટલે કે સાંધાની, ઘૂંટણના દુખાવાની પ્રોબ્લેમ છે, કે પછી એને કેન્સર છે, આવા રોગો લઈને કોઈ જીવતું નથી. આપણે નાની નાની બીમારીઓથી પીડાય છે અને એને બહુ આપણે ગણકારતા પણ ન હોઈએ, બરાબર. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ, તેમ છતાં પણ આપણે માનસિક બેચેનીથી પીડાઈએ છીએ, બરાબર. આપણું મગજ બેચેન હોય છે, મગજ શાંત નથી, બરાબર. તો આ અસર આપણને થાય છે, આપણે માનસિક અસ્વસ્થતાથી પીડાઈએ છીએ. ધીઝ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ અ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ. હવે આ જે માનસિક અસ્વસ્થતા છે, એ અસ્વસ્થતા શું દર્શાવે છે, કયા સ્વરૂપમાં બહાર આવે? મેનિફેસ્ટ, મેનિફેસ્ટ એટલે ખુલ્લું પાડવું, બહાર લાવવું. કયા સ્વરૂપમાં લાગણીઓ બહાર આવે? તો એ એકલતા, જે માણસ મેન્ટલી બહુ સ્ટ્રેસમાં રહેતો હોય ને, બહુ તણાવમાં રહેતો હોય, એ માણસ એકલું રહેવાનું પસંદ કરે, બરાબર. નોટ બીંગ લવડ ઓર એપ્રિસિએટેડ, એને એવું લાગ્યા કરે કે મને કોઈ પ્રેમ કરતું નથી, કોઈ મારા કામની પ્રશંસા કે મારી કોઈ પ્રશંસા કરતું નથી, આ બધી એને લાગણીઓ થાય છે, બરાબર. એ કોઈને કોઈ એની કદર, એના કામની કદર કરતું નથી, એ વંચિત રહી જાય છે એનાથી. એંગર, ગુસ્સાથી પીડાતો હોય, ઓર સ્ટ્રેસ ઓર એંગઝાયટી. સ્ટ્રેસ એટલે તણાવ અને એંગઝાયટી એટલે ચિંતા, બરાબર. તો આવી બધી લાગણીઓ આપણને થાય છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડૂ. અને જ્યારે આવી લાગણીઓ આપણા મગજ પર થાય, આ બધી માનસિક અસર થઈ, બરાબર, આ કોઈ શારીરિક રોગો નથી, ગુસ્સો આવવો, તણાવમાં રહેવું, બરાબર, આ શારીરિક રોગો નથી, માનસિક રોગો છે આ બધું. તો જ્યારે આવું બને છે તો આ બાબત આપણને શારીરિક શક્તિને નબળી પાડે, બરાબર. અને આપણે ખરેખર જે કામ કરવા માટે તૈયાર હોઈએ, જે કરવા માગતા હોઈએ, એ કામ પણ આપણે કરી શકતા નથી, આપણને એ કામ કરતાં પણ આપણું શરીર અટકાવે છે, બરાબર. પૂરતી એનર્જી જ ન હોય એવું તમને ફીલ થયા કરે, ખ્યાલ આવ્યો. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ
અનહેપીનેસ. હવે આપણે જે જીવન જીવીએ છીએ ને મિત્રો, એ આપણે કેવું જીવન જીવીએ છીએ, આપણી જે જીવનશૈલી છે એ જ દુઃખ લાવે છે. આપણે દુઃખને જ ઉછેરીએ છીએ. કેમ? સૌથી પહેલી વસ્તુ આપણને અસંતોષ છે. કોઈ પણ વસ્તુ તમને ખોરાક, કપડાં, પૈસા, લાગણી, પ્રેમ, બરાબર, આ દરેક વસ્તુ આપણને કેવી લાગે છે? ઓછી લાગે છે, અભાવ લાગે આપણને. આપણે અને એનું કારણ છે કે આપણામાં અસંતોષ છે. આપણે છે ને દેખાદેખીનું જીવન જીવે છે. આજે આધુનિક યુગની અંદર માણસ કેવો થઈ ગયો છે તો કે એ દેખાદેખીથી જીવતો હોય ને એવો થઈ ગયો છે. બરાબર, પડોશીના ઘરમાં નવું ટીવી લાવ્યા છે તો આપણે ત્યાં કેમ નથી? બરાબર, કોઈ મિત્ર કાર લાવ્યો તો મારી પાસે કેમ નથી? હું ક્યારે વસાવીશ? બરાબર, તો આ બધી લાગણીઓ અસંતોષ ઊભું કરે, આવા વિચારો અસંતોષ કરે. આના કારણે આપણા જીવનમાં દુઃખ આવે, અનહેપીનેસ આના કારણે જ આવે છે. બરાબર, બાકી તમે એક એવો સંતોષજન્ય વિચાર કરી લો કે મારી પાસે છે ને એ મારી મહેનત પ્રમાણે મને મળે છે અને મને જેટલું મળે છે પૂરતા પ્રમાણમાં છે. બરાબર, મારો મિત્ર હોટલનું સારું ખાવાનું ખાય છે તો એની આવક છે, એની મહેનત છે, એ પ્રમાણે જીવે છે. બરાબર, અને મને સામાન્ય ભાખરી અને શાક મળે છે ખાવા માટે તો મને મારી આવક પ્રમાણે મળે છે, મારી મહેનત પ્રમાણે મળે છે. જો હું આટલો વિચારથી મને સંતોષ થઈ જતો હોય તો મને મારા મિત્ર પાસે ઘણું બધું છે, ઘણા રૂપિયા છે, એનું દુઃખ મને થાય નહીં. બરાબર, એટલે માનસિક રોગ નહીં થાય. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ દેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. હેક્ટિક આપણી લાઈફ કેવી છે હવે? આજના માણસની, તમારા પેરેન્ટ્સની, બરાબર, મમ્મી કે પપ્પા જે બી જોબ કરે છે એમની, અમારા જેવા શિક્ષકોની તમે લાઈફ જુઓ, બહુ બિઝી હોય છે. હેક્ટિક એટલે ખૂબ જ વ્યસ્ત જીવન જીવીએ છીએ, સમય જ નથી. બરાબર ને, તમે અમારા જેવા શિક્ષકોને જુઓ તો વિચારો, સ્કૂલની નોકરી કરીને ઘરે આવતો હોય ને, સ્કૂલેથી ઘરે જોબ, 5-6 કલાકની જોબ કરીને ઘરે આવે, થોડું ખાય, આરામ કરે થોડો, બરાબર, કરે નહીં કરે કે તરત કોઈ ક્લાસીસમાં જોડાયો હોય, કશે ટ્યુશન કરાવતો હોય તો એવી જગ્યાએ જઈને એને કામ કરવાનું શરૂ થાય છે, એ પછી સીધો રાત્રે જ ઘરે પહોંચતો હોય. તો આજે દરેક માણસ, કે પછી તમારા પેરેન્ટ્સ બી જુઓ, સવારે 7 વાગ્યાના બિચારા 7-8 વાગ્યાના ટિફિન લઈને ગયા હોય, બરાબર, એ 10-12 કલાકની જોબ કરીને સાંજે થાકેલા ઘરે આવે. તો આજે માણસનું જીવન કેવું છે? એકદમ વ્યસ્ત છે એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. અને આપણી જે જીવનચર્યા છે, જે દિનચર્યા છે, રૂટીન છે જે આપણું, એ પણ કેવું છે? આપણું અસ્તવ્યસ્ત છે, અવ્યવસ્થિત છે. અને આના કારણે શું થાય છે? તો કે જેના કારણે આપણને પૂરતા પ્રમાણમાં શાંતિ અને સંતોષ મળતો નથી. બરાબર, કન્ટેન્ટમેન્ટ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. બરાબર, રૂટીન લાઈફ, દિનચર્યા આપણી, આપણે બહુ વ્યસ્ત જીવન જીવીએ છીએ, દિનચર્યા યોગ્ય નથી. બરાબર, રોજ એક ફિક્સ સમયે, બરાબર, હું નથી માનતો કે તમારામાંથી કોઈના પેરેન્ટ્સને એવી આદત હોય કે 10-10:30 સુઈ જ જતા હોય, 7-7:30 સુધીમાં જમી જ લેતા હોય, સાંજે 7:30 સુધીમાં જમી જ લેતા હોય. કોઈની પાસે આટલો બધો સમય નથી, અને હોય તો પણ કદાચ આપણી રૂટીન લાઈફ એવી હોય કે એવા ટાઈમે આપણે જમતા ન હોઈએ. બરાબર, તો આના કારણે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ આપણને મળતું નથી, મતલબ કે સંતોષ મળતો નથી. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. અને આપણે શું કર્યું છે હવે? આપણે જાતે જ આપણું જે ખરેખર જે જીવન છે, આપણું જે ઓર્ગેનિક રૂટ જે છે, બરાબર, ઓર્ગેનિકનો અર્થ થાય છે મૂળભૂત, જે આપણું શરીર જે કામ કરવા માટે બંધાયેલું છે, મૂળભૂત રચના જે છે, એ મૂળભૂત રચનાને જ આપણે ખલેલ પહોંચાડીએ છીએ. બરાબર, જેમ કે લાઈક ગુડ ફૂડ, આપણને સારું ખાવાનું મળે છે, બરાબર, પાણી મળે છે એન્ડ એર, અને હવા પણ પૂરતા પ્રમાણ મળે છે, એન્ડ હેપ્પી ફેમિલી લાઈફ, અને એક સારું કૌટુંબિક જીવન છે. બરાબર, પૂરતા પ્રમાણમાં ખાવાનું મળે છે, પાણી છે, પૂરતા પ્રમાણમાં સ્વચ્છ પીવાલાયક પાણી મળે છે, હવા ઉજાસવાળી જગ્યાએ રહો છો, પૃથ્વી પર પૂરતી હવા મળે છે, એક સુખી કૌટુંબિક જીવન છે. બરાબર, આપણે આ બધાને ડિસ્ટર્બ કરીએ છીએ. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ્સ એન્ડ માસ મીડિયા. આજે આધુનિક યુગની અંદર આપણે ક્યાં રહીએ છીએ? તો આપણે એક કૃત્રિમ દુનિયામાં, એક બનાવટી દુનિયામાં આપણા જીવનને આપણે ડોમિનેટેડ એટલે ધકેલી દીધી છે. બરાબર, આપણે આપણા પ્રભાવિત કરી છે આપણા જીવનને. ખાસ શાના કારણે?
एक तो अर्बन लैंडस्केप, अर्बन लैंडस्केप નો અર્થ છે શહેરીકરણ. બરાબર, આજે તમે કોઈ અન્ય ગામ કે શહેરમાંથી આવેલા છો, કોઈ ગામમાંથી, કોઈ બીજા પ્રદેશમાંથી, બીજા રાજ્યમાંથી અહીંયા આવેલા છો, તમારા પેરેન્ટ્સ આવેલા છે, એ અહીંયા આવક મેળવવા માટે સુરત જેવા શહેરમાં આવીને વસેલા છે. હવે શહેરમાં આવો એટલે શહેરી જીવનથી આપણે પ્રભાવિત થયા વગર રહી શકીએ નહીં. ગામમાં જેવું સાદું ખોરાક લેતા હતા, બરાબર, સાત્વિક ખોરાક લેતા હતા, એવું અહીંયા ફાવે નહીં. કેમ? મિત્રો જાય છે, બરાબર, પીઝા ખાવા માટે, એટલે આપણે રવિવારે તો જવું જ પડે. બરાબર, મિત્રો મહિનામાં એકવાર મૂવી જોવા માટે ભેગા થઈને જાય છે, તો આપણે જવું જ પડે. શહેરી જીવનથી આપણે ટેવાઈ ગયા. એવરી સન્ડે લોકો બહાર પીપલો ફરવા માટે જાય છે, ત્યાં ફૂટપાથ પર બેસીને ખાય છે, તો એવું આપણે કરવું પડે બીજાની જેમ, તો આપણે શહેરમાં રહીએ છીએ એવું લાગે. બરાબર, એટલે લોકોએ નીકળી પડે ટોળે ને ટોળા. ઘરમાં સ્વચ્છ જગ્યાએ બેસીને ખાવાની જગ્યાએ ત્યાં આજ એક બાજુ વાહનોનો ઘોંઘાટ, બરાબર, પ્રદૂષણ, વાહનોના ધૂળ ધુમાડા, એની વચ્ચે ત્યાં રોડ ઉપર બેસીને, ફૂટપાથ પર બેસીને ખાવાનું પસંદ કરતા હોય લોકો. તો આવા બધાથી શું થાય? રોગો જ શરીરમાં ઘૂસે છે. બરાબર, ખુલ્લી જગ્યાએ લારી પરનું ખાવાનું આપણે પસંદ કરીએ છીએ. તો આપણે આ શહેરી જીવન અને માસ મીડિયા, માસ મીડિયા એટલે આપણે જે ન્યૂઝ, ન્યૂઝપેપર વાંચીએ છીએ કે જે ટીવી ચેનલો જોઈએ છીએ, આનાથી આપણું જીવન પ્રભાવિત થઈ ગયું છે. આપણે સૌથી વધારે ખલેલ આનાથી. કેમ? તો કે ટીવીની અંદર જેવી એડ ને એ બધું બતાવે, આપણે એનાથી પ્રભાવિત થઈએ અને એવી વસ્તુ વાપરીએ છીએ. બરાબર, એક સિમ્પલ વસ્તુ છે કે ટીવીની અંદર બતાવવામાં આવતો શેમ્પૂ, વાળ ધોવા માટે શેમ્પૂ બતાવવામાં આવતું, શેમ્પૂની એડ કોઈ હીરો કે હિરોઈન કરે છે, એ લોકો એ વસ્તુનો યુઝ કરતા જ નથી હકીકતમાં. બરાબર, પણ એણે બતાવ્યું એ હીરો કે હિરોઈને કે આવા શેમ્પૂનો યુઝ કરવાથી વાળ લાંબા અને મજબૂત થાય છે, એટલે લોકો એ શેમ્પૂનો ઉપયોગ કરતા થઈ ગયા. અને શેમ્પૂ એ ટોટલી કેમિકલવાળી વસ્તુ આવે, તો એનાથી શું થાય? તમારા વાળના મૂળની અંદરનો ઓક્સિજન મરી જાય, ખલાસ થઈ જાય, અને પછી અકાળે વાળ ખરવા, વાળ સફેદ થઈ જવા, આ બધી સમસ્યાઓ ઊભી થાય. આ એક એક્ઝામ્પલ છે. તો માસ મીડિયા આ ક્યાંથી? શેમ્પૂ કે ગામમાં તો જોયું નહોતું, ઝાડ પર તો શેમ્પૂની બોટલ ઉગતી નહીં હતી. બરાબર, તો એ બધું વસ્તુ ક્યાંથી આવ્યું? તમે શહેરમાં હવે ટીવીઓ જોઈ, એડ જોઈ, ન્યૂઝપેપરમાં જાહેરાતો જોઈ, એનાથી ખબર પડી કે આવી બધી વસ્તુઓ પણ બજારમાં મળે છે. તો આના, આ માસ મીડિયા અને શહેરીકરણના કારણે આપણે આપણા જીવનને પ્રભાવિત કરી છે. દર ઇઝ લિટલ ટુ નોરિસ ધ સોલ, દર ઇઝ લિટલ ટુ નોરિસ ધ સોલ. નોરિસ એટલે પોષણ કરવું, અને સાઉલ એટલે આત્મા. આપણે આપણા આત્માને સંતોષ થાય, આપણી આત્મા ખુશ થાય, એને પોષણ મળે, એવું આપણે ભાગ્યે જ કંઈક કરીએ છીએ. લગભગ આપણું મન ખુશ થાય, આપણી આત્મા ખુશ થાય ને, એવું આપણે આખા દિવસમાં કોઈ કામ કરતા નથી. કારણ આપણને છે ને, આપણી જાતને આપવા માટેની 10 મિનિટ પણ આપણી પાસે નથી. આયુર્વેદ એવું કહે છે કે તમારે તમારા માટે સમય ફાળવવો જોઈએ. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. આપણને હંમેશા શાની અપેક્ષા હોય? હંમેશા કંઈક નવું મેળવવાની અપેક્ષા છે. આપણને નવી નવી વસ્તુઓ જોઈએ છે, અને ખાસ કરીને દેખાદેખી. બરાબર, જાહેરાતો જોઈએ, ન્યૂઝપેપર જોઈએ, એટલે કંઈક નવું વિચારીએ, દેખાદેખી. એક ઘરે સમજો કે ઘરે કાર છે તમારી પાસે, ઘરે કાર છે તમારી પાસે અવર જવર કરવા માટે, પણ પડોશી કે કોઈ મિત્ર કોઈ ઊંચી કક્ષાનું નવી કાર લઈ આવ્યો, નવું મોડલની કાર લઈ આવ્યો, તો હવે તમને તમારી કાર નહીં ગમે. ચલો, મોબાઈલ જેવી વસ્તુ છે, તમારી પાસે મોબાઈલ છે, પણ મિત્રે આટલો મોંઘો મોબાઈલ લીધો છે, નવો મોબાઈલ લીધો છે, તો હવે તમને તમારો મોબાઈલ નહીં ગમે, તમારે એવો જ મોબાઈલ જોઈશે. બરાબર, તો ખાસ કરીને આપણે હંમેશા નવી વસ્તુની આપણને ઈચ્છા હોય છે. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી, આપણી પાસે જે છે ને એનાથી આપણને ભાગ્ય જ સંતોષ થાય. એ પછી ખોરાક હોય, કપડાં હોય, ઘર હોય, કે તમારી કોઈ ભૌતિક ચીજ વસ્તુઓ, ટીવી, ફ્રીજ, મોબાઈલ, કંઈ પણ, તમારું વાહન, આપણી પાસે છે ને એનાથી આપણને ભાગ્યે જ સંતોષ હોય. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. અને માણસ કેવો છે? તો માણસને હંમેશા વધુ મેળવવાની એને તીવ્ર ઈચ્છા હોય. આપણને હંમેશા એવી ઈચ્છા હોય છે કે મને મારી પાસે છે ને એનાથી હજુ મારે વધારે. જો તમને ખરેખર સંતોષ થઈ જતો હોય, તો જો કોઈ માણસને એની આવકથી ખરેખર સંતોષ થતો હોય, તો એક સ્વસ્થ જીવન જીવતો હોય. કે
કેમ? કારણ કે ઘરે સમયસર ઘરે પહોંચી જતો હોય, પૂરતો આરામ કરતો હોય, બરાબર. પણ એવું ન હોય, વધતી જરૂરિયાતો અને શહેરીકરણને કારણે, શહેરી જીવનને કારણે માણસને જે આવક મળે ને એ પ્રમાણેના ખર્ચ પણ વધતા જાય, બરાબર. સરકારી સ્કૂલોમાં પણ વિદ્યાર્થી ભણે જ છે, પણ એક આવક છે આપણી પાસે, બરાબર. પપ્પા તમારે એક સારી આવક કમાય છે, તો હવે તમારા મમ્મી શું કહેશે કે પપ્પાની ઈચ્છા શું હશે? મારું બાળક તો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવું જોઈએ, મારું બાળક એક સારી સ્કૂલમાં જ ભણવું જોઈએ, ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણવું જોઈએ. તો પછી એવી ફીસ પણ ભરવી પડે ઇન્ટરનેશનલ સ્કૂલની, બરાબર. અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે એની ફીઝનું લેવલ બહુ હાઈ હોય, બહુ ઊંચું હોય, તો તમારે એ ફીસ ભરવી પડે. અરે જીડી ગોઈનકા જેવી સ્કૂલો છે સુરત શહેરની અંદર, તો એની પ્રાઇમરી 1-5, 5-6ની ફીસ પણ લગભગ 1.5 લાખ ઉપર છે વાર્ષિક ફી. એક વર્ષની ફી 1.5 લાખ કરતાં વધુ છે. આ એક એક્ઝામ્પલ છે, મારે નામ ન લેવું જોઈએ કોઈ શાળાનું, બરાબર. પણ આ એક એક્ઝામ્પલ છે કે આપણને જે મળે છે ને એના કરતાં વધારે જ જોઈએ છે. તો હવે આવક વધી એટલે આપણે આવું વિચારીએ છીએ, અને પછી એ ફીસ ભરવા માટે મહેનત વધારે કરવી પડે, વધારે કામ કરવું પડે, બરાબર. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ, વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણને ક્યારેય આપણી પાસે જે છે એનાથી ક્યારેય સંતોષ થતો નથી, આપણે ક્યારેય શાંત બેસતા નથી, જે છે એનાથી સંતોષ મેળવીને આપણે શાંત બેસતા નથી, હંમેશા વધુ ને વધુ મેળવવાની આપણે ચિંતા કરતા હોઈએ છીએ, બરાબર. અવર મેડિસિન ઇઝ મોર ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઇફસ્ટાઈલ એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. અવર મેડિસિન ઇઝ મોર ક્વિક ટુ ફિક્સ કીપ અસ. હવે સતત માનસિક તાણમાં રહેતા હોઈએ એટલે શારીરિક રોગો થાય, બરાબર. એટલે આપણે શું કરીએ, આપણી અનુચિત જીવનશૈલી છે બહારનું ખાવાનું, બરાબર. સન્ડે બહાર ફરવા ગયા હતા એટલે બહારનું લારી ઉપરનું ખાવાનું ખાધું છે, બરાબર. પરોઠા ખાધા, કે પછી લાઇનમાં ઊભા રહીને પીઝા ખાધા, કે પછી લાઇનમાં ઊભા રહીને કસે ઢોસા ખાધા, અનલિમિટેડ ઢોસા પાછા, બરાબર. દબાઈને ખાધું, હવે આટલું બધું ખાધા પછી, બરાબર, બહારનો ખોરાક ખાધા પછી, પેલા પીઝા કે બર્ગર્સ આ બધું મેદામાંથી બનેલી વસ્તુઓ, અને આવું બધું ખાધા પછી સ્વાભાવિક છે કે પેટ બગડવાનું છે. હવે આપણી આવી જીવનશૈલી છે, આવી દિનચર્યા છે, એટલે એને પાછું કાલે કન્ટિન્યુ કરવાનું છે. કાલે પાછું નોકરી પર તો જવાનું છે, કામ ધંધે જવાનું છે, સ્કૂલે જવાનું છે. એટલે જે દુખાવો થયો પેટમાં એને રાહત મેળવવા માટે આપણે તરત શું કરીશું, તરત દવા લઈ લઈશું, બરાબર. વાહનોના સતત ઘોંઘાટ અને પ્રદૂષણના કારણે માથું દુખે છે તો તરત દવા લઈ લઈએ છીએ આપણે. એટલે આપણે આપણી અનુચિત જીવનશૈલીને આગળ લઈ જવા માટે તરત જ સાજા થવા માગીએ છીએ, અને તરત સારા થવું હોય, તરત સાજા થવું હોય તો એના માટે આપણે શું કરીએ છીએ, આપણે દવાઓનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. અને દવાઓ શું કરે, દવાઓ રોગને, મેડિસિન એ શું કરે છે, એલોપેથીની દવાઓ એ રોગને થોડા સમય માટે દબાવી દે છે, એને જડમૂળમાંથી બહાર કાઢતી નથી, અને એની આપણને પરવા નથી, બરાબર. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણે તાત્કાલિક કોઈ પણ બીમારીમાંથી સાજા થવા માટે શું કરીએ છીએ, તરત જ ગોળીઓ લઈ લઈએ છીએ, દવા લઈ લઈએ છીએ. જેમ માથું દુખે છે, શરીરમાં દુખાવો છે, તો તરત જ કોઈ પણ પેઇન કિલર લઈ લેવાની, બરાબર. કોઈ પણ પેઇન કિલર આપણે લઈ લઈએ છીએ. સામાન્ય તાવ આવ્યો, બરાબર, તો ભાઈ પેરાસિટામોલની કોઈ ગોળી લઈ લીધી, બરાબર. એટલે ટૂંકમાં આપણે શું કરીએ છીએ, આપણે ઝડપથી સારા થવા માટે એવી આશા રાખીએ છીએ કે હું દવા લઈ લઈશ ને, પિલ, પિલ એટલે ગોળી, કોઈ ગોળી ગળી લઈશ એટલે મને રાહત થઈ જશે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. પણ આપણે એની જરાક પણ ચિંતા કરતા નથી કે તમને જે શરદી ખાંસી થાય છે, જે તાવ આવે છે થોડા થોડા સમયે, બરાબર, થોડા થોડા સમયે શરદી ખાંસી થાય, થોડા થોડા સમયે કબજિયાત કે પેટને લગતી બીમારીઓ થતી હોય, તો આ બધું છે ને એ લક્ષણો બતાવે છે કે તમારે લાંબા ગાળે તમે કોઈ મોટી બીમારીનો ભોગ બનવાના છો, બરાબર. આ લક્ષણો છે, પણ આપણે એવા લક્ષણો તરફ ધ્યાન આપતા નથી. આપણે એ લક્ષણોને થોડા સમય માટે દબાવી દઈએ છીએ દવાઓ લઈને, મેડિસિન લઈને. ઇટ ઇઝ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. પણ ખરેખર
एक चेतवणी छे के जे आपणे दरेके ध्यानमां लेवी જોઈએ, બરાબર? એ ચેતવણીને આપણે ચોક્કસપણે ધ્યાનમાં લેવી જોઈએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુ આયુર્વેદ આ ઉપરાંત શું કહે છે, ટીચ હાર્મની વિથ નેચર. આયુર્વેદ આપણને કુદરત સાથે સુમેળ સાધવાનું કહે છે, અનુકૂલન કરવાનું કહે છે. સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ અ કી ટુ વેલબીંગ. જો તમારે સ્વસ્થ જીવન જીવવું છે, નિરોગી જીવન જીવવું છે, તો આયુર્વેદ એવું કહે છે કે તમારે કુદરત સાથે અનુકૂલન સાધવું જોઈએ, સાદું જીવન જીવો, બરાબર, અને સંતોષકારક જીવન જીવો. સ્વસ્થ જીવન જીવવા માટેની આ ચાવી છે, બરાબર. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીંગ નોટ હેવિંગ. બહુ સરસ વાક્ય છે. આયુર્વેદ એવું દર્શાવે છે કે તમારી પાસે કોઈ વસ્તુ કેટલા પ્રમાણમાં છે, એની ક્વોન્ટિટી કેટલી છે ને એ મહત્ત્વનું નથી, એની ક્વોલિટી કેવી છે ને એ મહત્ત્વનું છે. પણ આજના આધુનિક યુગમાં લોકો શું કરે, લોકો ક્વોલિટીને ધ્યાનમાં નહીં લે, માત્ર ક્વોન્ટિટી જોઈ, બરાબર. શિક્ષકે એક કલાકમાં કેટલું ભણાવ્યું એ મહત્ત્વનું નથી, કેવું ભણાવ્યું અને વિદ્યાર્થીઓને એ કેટલું સમજ પડી એ મહત્વનું છે, બરાબર. ઘણા શિક્ષકો એવા પણ હોય કે જે 2 કે 3 મહિનાની અંદર કે 4 મહિનાની અંદર આખો કોર્સ પૂરો કરીને આપી દે, તમને આખો સિલેબસ કમ્પ્લીટ કરીને આપી દે, બરાબર. વર્ષમાં એવો દાવો કરે અમુક શિક્ષકો કે ભાઈ અમે અમારો સિલેબસ 2 વાર કે 3 વાર રિવિઝન કરાવીએ છીએ. તો તમે વિચારી શકો છો કે બીજા શિક્ષકોને માંડ માંડ જાન્યુઆરી સુધી કોર્સ પૂરો થતો હોય, તો આ શિક્ષકો કઈ રીતે અને કેવું ભણાવીને વર્ષમાં 3-3 વાર રિવિઝન કરાવતા હશે, બરાબર. તો ઇટ શોઝ અસ, આવું જ વસ્તુને લગતું છે, બરાબર. 1.5 લાખની ઘડિયાળ તમે હાથમાં પહેરી છે, 1.5 લાખની વોચ તમે હાથમાં પહેરી છે, અને 100 રૂપિયાની બીજા કોઈ મિત્રએ 100 રૂપિયાની ઘડિયાળ હાથમાં પહેરી છે, બોલો બંનેમાં સમય અલગ અલગ હશે કે એક જ સમય બતાવશે? બંને ટાઈમ તો એ જ બતાવવાની છે ને. તો વસ્તુ કેટલી છે એ મહત્વનું નથી, કેવી છે એ મહત્વનું છે, તમારી પાસે છે એ મહત્વનું છે, બરાબર. ઇટ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિથ અવર સેલ્સ સો દેટ વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ, બરાબર. આયુર્વેદ આપણને શું શીખવે છે, તો એ આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવાનું, કાયમી ધોરણે માનસિક સમસ્યાઓને દૂર કરવાનું, હલ કરવાનું, અને આપણામાં રહેલી સર્જનાત્મકતા, આપણી જે ક્રિએટિવિટી છે તે સર્જનાત્મકતા અને આપણું એન્જોયમેન્ટ, આપણો આનંદ, આનો સ્ત્રોત આપણને જોડી આપે છે. કેવી રીતે એને વધારવું એ આપણને શીખવે છે. આયુર્વેદ પ્રોવાઈડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ ટુ લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. આયુર્વેદ શું પૂરું પાડે છે, તો આયુર્વેદ આપણને કેવી રીતે જીવવું, વિચારવું અને નિરીક્ષણ કરવું અને કેવી રીતે આપણું જીવન બદલવું, બરાબર, કેવી રીતે આપણી શારીરિક અને માનસિક બીમારીઓને દૂર કરવી એનો ઉકેલ આપણને આપે છે, બરાબર. આયુર્વેદ આ શીખવે છે આપણને. ઓકે મિત્રો, તો અહીંયા સુધીનું જે છે એની સ્પેલિંગ્સ હું લખીને તમને સેન્ડ કરી દઈશ, બરાબર. આખો વિડીયો ધ્યાનથી જોઈ લેજો, ઓકે, અને સ્પેલિંગ્સ હોમવર્ક તરીકે નોટબુકમાં લખી દેવાની છે.